नमस्कार। प्रथम तो ZS TV ना तमाम दर्शकों तथा साबरकांठानी तमाम जनता प्रांति नमारा ना वाहला नगरजनों सर्वे ने दीपावली नी हार्दिक शुभकामनाओं तथा प्रांतिज किरणी मंडल संचालित तमाम संस्थाओं ना वालियों मारो स्टाफगण तथा मारा शुभेच्छकों ने दरेक ने दीपावली नी नूतन वर्ष अभिनंदन एडवांस में शुभकामनाओं पाठो। कोरोना जेवी महामारी में आप संयमपूर्वक जवाबदारीपूर्वक आ तहेवारों ने उजवी अने एक बीजा ने मददरूप थी तहेवारों ने सातत्यपूर्ण उजवणी करिए तेवी दरेक ने मारी अपील छे। जय हिंद जय भारत। હવે આગળ વાત કરીએ કેશોદની। કેશોદમાં સાંસદની ઉપસ્થિતિમાં રોડના ખાતમુહૂર્ત સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા। કેશોદમાં સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણૂક થવાની ખુશીમાં ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કેશોદના ચારચોકમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ બારસાના સોસાયટીમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ પંડ્યાના ઘરે ટૂંકા રોકાણ બાદ દાતારિયા હનુમાન મંદિરે બટુક ભોજન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગુરુશ્રી ગોરક્ષાશ્રમની મહંતશ્રી શેરનાથ બાપુ તથા સંતશ્રી હરિરામ બાપુની ઉપસ્થિતિમાં 111 બારાઓને લાણી સાથે વાસણ માસ્ક સહિતની ભેટ સાથે બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંગાણી હોસ્પિટલ ખાતે સરકાર માન્ય કાર્ડધારકોને વિનામૂલ્યે ઓપરેશન સુવિધા ઉપલબ્ધ હોસ્પિટલનો શુભારંભ સહિતના કાર્યક્રમોમાં સંસદ ઉપસ્થિત રહ્યા, તેમજ કેશોદમાં નવનિર્માણ થઈ રહેલ સબ જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું। એક દિવસીય વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલ સંસદ રમેશભાઈ ધડુક સાથે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ। આજરોજ શરૂઆતમાં તો આપણા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી કિરીટભાઈ પટેલની નિમણૂક બીજી વાર સતત થતા એનો પણ આજે ખુશીનો માહોલ કેશોદ ખાતે ફટાકડા ફોડી અને ઉજવવામાં આવ્યો। ત્યારબાદ અહીં પીપળિયાપરામાં રોડના બરસારા નગરમાં રોડનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર 1 કરવામાં આવ્યું, તેમાં તમામ આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમ, માજી ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી દિનેશભાઈ ખાટરિયા અને તમામ નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનોએ ખાતમુહૂર્ત પણ રોડનું કરવામાં આવ્યું છે। અને આજે દેશમાં બિહારની અને ગુજરાતની અન્ય રાજ્યોની ચૂંટણી હતી, એમાં જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ખૂબ આગળ છે, આજે બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીના આરે પહોંચવા આવી છે, ત્યારે આજે કેશોદમાં આજે ખુશીનો આનંદ અને ઉત્સવ ઉજવવામાં આવ્યો। ગુજરાતની પેટા ચૂંટણીમાં પણ 8-8 બેઠકમાં ભારતીય જનતા નમસ્કાર। આજે હું ડોક્ટર કેયુરભાઈ પ્રજાપતિ ZS TV માધ્યમથી પ્રાંતિજ શહેરના તમામ વતનીઓને નવી આવનારી દિવાળીની તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। અમારા સમગ્ર ગ્રુપ જાયન્ટ્સ ગ્રુપ તરફથી હું સૌને હાર્દિક અભિનંદન આપું છું દિવાળીના તથા નવા વર્ષના, તથા આજે પ્રવર્તમાન આપણો જે કહેવાય છે કે કોરોના કાળ, એની અંદર આપણે શરૂઆતથી જોતા આવ્યા છે કે ફેબ્રુઆરીથી આપણે ત્યાં જેમ આતંકની જેમ ફેલાયેલો છે જે કોરોના, તો એની અંદર આપણે સૌએ અત્યાર સુધી જે ફાઇટ આપી છે તો આગળ પણ એવી જ રીતે આપણે ફાઇટ આપતા રહીએ। અને આ દિવાળી દરમિયાન આપણે કેવું છે કે એકબીજાને મળવાનું થાય, પણ એ મળાપ દરમિયાન પણ આપણે એકબીજાથી ડિસ્ટન્સ જાળવીએ તથા એકબીજાની ઘરે જઈને કે જે ખાનપાનની વસ્તુઓ હોય છે આપણે તો તેને સાવચેતીથી લઈએ અથવા તો ના લઈએ, એ બહુ બેટર વસ્તુ છે। ઠીક છે। બીજું કે બહારની સાઈડથી કોઈ પણ વસ્તુઓ લાવીને ખાતા પહેલાં થોડું ધ્યાન રાખવું તથા આપણા બાળકોને ખૂબ સાચવવા,
ક્યાંય બહાર જતા પહેલાં પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે હજી પણ કોરોના ઓછો થયો છે પણ પૂર્ણ સમયે પૂર્ણ રીતે પૂર્ણ નથી થયો એમ. તો આપણે ધ્યાન રાખીને આપણે આપણા ફેમિલીને આપણા બાળકોને સાચવીએ એ જ અમારી શુભેચ્છાઓ. અને નવા વર્ષમાં ખૂબ ખૂબ આપને અભિનંદન. આપણે એવું ફ્યુચરમાં એવું કહી શકીએ કે કોરોના હવે આપણા જીવનમાંથી જાય અને આપણા જીવનની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય. નમસ્કાર. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.